नमस्कार विद्यार्थी मित्रों, धोरण 7 विषय गणित ने अंदर चैप्टर नंबर 11 परिमिति अने क्षेत्रफळ आपे 10मुं चैप्टर जे छे प्रायोगिक भूमिति ए पूर्ण कर्युं। त्यार पछी आपणुं चैप्टर छे 11मुं परिमिति अने क्षेत्रफळ, जेनो आपणे अभ्यास करशुं। तो ए शरू करता पहेला आपणे थोड़ा याद राखवाना जे मुद्दाओ छे एनी जोई लईए, त्यार पछी आपणे स्वाध्याय 11.1 छे एना दाखलाओ जोशुं। तो याद रखना मुद्दाओ, कोई पण बंद रेखाखंडों थी बनेली भौमितिक आकृति नी बधी बाजुओना मापनो सरवाळो एटले ते आकृति नी परिमिति। एटले के कोई पण बंद आकृति होय तो ई बधी ज एनी फरती बाजुओनो सरवाळो करिए एटले ई आपणे एनी परिमिति मळे। तो चौरसनी परिमिति चौरसमां आपणे केटली बाजु होय? 4 बाजु होय। तो चौरसनी परिमिति शोधी होय जानु, एक बाजुनो माप आपेलो होय तो आपणे चौरसनी परिमिति शोधी शकीए। तो चौरसनी परिमिति बराबर 4 गुणिया लंबाई। लंबचौरसनी परिमिति बराबर 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ। આ સૂત્રો છે એ ખાલી તમારે યાદ રાખવાના છે, અથવા તો તમે પરિમિતિ આપી હોય ત્યારે તો વાંધો નથી કે બધી ફરતી બાજુનો સરવાળો કરો તો પણ જવાબ એ જ આવે, પણ શોર્ટમાં તમારે કરવું હોય તો આ સૂત્રનો ઉપયોગ કરીને તમે પરિમિતિ ઝડપથી શોધી શકો। તો આ પરિમિતિની વાત થઈ, ત્યાર પછી ક્ષેત્રફળ। ક્ષેત્રફળ કોને કહેવાય? તો કે ક્ષેત્રફળ એટલે આકૃતિ એ સપાટી પર રોકેલી જગ્યાનું માપ। એટલે કે આપણે અહીંયા હું આમ ત્રિકોણ દોરું, તો આજે ત્રિકોણ દોર્યો, આ તો આપણે નોટમાં દોર્યો, આવો ત્રિકોણ હું આ કદાચ આની ઉપર મૂકું તો એ જે ભાગ રોકે છે કેટલો ભાગ રોકશે? તો કે આ ભાગ રોકશે એ। તો ઈ જે ભાગ છે એને શું કહેવાય? ત્રિકોણનું ક્ષેત્ર ફળ। એટલે કોઈ પણ આકૃતિ હોય, જે આકૃતિ છે એ જે જમીન પર કે આપણી ચોપડી ઉપર જે જગ્યા રોકે છે, એ જે જગ્યા રોકે છે એ જગ્યાના માપને શું કહેવાય? ક્ષેત્રફળ। તો ચોરસનું ક્ષેત્રફળ શોધવું હોય તો એનું સૂત્ર છે લંબાઈ ગુણ્યા લંબાઈ। લંબ ચોરસનું ક્ષેત્રફળ તો કે લંબાઈ ગુણ્યા પહોળાઈ, અને નિયમિત બહુકોણની પરિમિતિ। નિયમિત બહુકોણ એટલે ઘણી બધી બાજુઓ હોય, અને નિયમિત એટલે બધી બાજુ સમાન હોય, એની પરિમિતિ શોધવી હોય તો બાજુની લંબાઈ ગુણ્યા બાજુની સંખ્યા। એટલે કે બાજુની લંબાઈ એટલે કે કેટલી એની લંબાઈ છે એ લઈ લેવાની, અને બાજુની સંખ્યા કેટલી છે એ લઈ લેવાની, એટલે આપણને બહુકોણની પરિમિતિ મળશે। ત્યાર પછી 1 સેમી સ્ક્વેર બરાબર 100 મીમી સ્ક્વેર, એટલે કે મિલીમીટર સ્ક્વેર। 1 મીટર સ્ક્વેર બરાબર 10,000 સેમી સ્ક્વેર, અને 1 હેક્ટર બરાબર 10,000 મીટર સ્ક્વેર। તો વિદ્યાર્થી મિત્રો, આટલું જે છે એ તમારે યાદ રાખવાનું છે, જેના ઉપરથી આપણે સ્વાધ્યાય 11.1 છે એના દાખલાઓ આપણે જોશું। તો આટલા મુદ્દાઓ છે એ ખાસ યાદ રાખજો, જેથી તમે દાખલા સરળતાથી ગણી શકશો। અને આ જે તમને જેટલા મેં સૂત્ર લખાયા છે, લંબચોરસનું ક્ષેત્રફળ, ચોરસનું ક્ષેત્રફળ, લંબચોરસની પરિમિતિ અને ચોરસની પરિમિતિ, આ ખાસ યાદ રાખજો, એ આવડતા હશે તો જ આપણે દાખલા આગળ કરી શકશું। તો જોઈએ હવે સ્વાધ્યાય 11.1 નો દાખલા નંબર 1. જમીનના લંબચોરસ ભાગની લંબાઈ અને પહોળાઈ અનુક્રમે 500 મીટર અને 300 મીટર છે। એટલે કે લંબાઈ કેટલી છે? 500 મીટર, અને પહોળાઈ 300 મીટર છે। તો આઈ તેનું ક્ષેત્રફળ શોધો। આકાર કેવો છે? લંબચોરસ, તો લંબચોરસનું ક્ષેત્રફળ શોધવાનું। લંબચોરસનું ક્ષેત્રફળ સૂત્ર આપણે અત્યારે જોયું કે લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ, તો અહીંયા લંબાઈ અને પહોળાઈ આપણે બંને આપેલું છે, તો આપણે લખીએ કે લંબાઈ L બરાબર 500 મીટર અને પહોળાઈ B બરાબર 300 મીટર। તો લંબચોરસ જમીનના ભાગનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ, લંબાઈને આપણે L વડે દર્શાવીએ, પહોળાઈને B વડે, તો લંબાઈ ગુણ્યા પહોળાઈ, અથવા તો તમે ગુજરાતીમાં લખો કે લંબાઈ ગુણ્યા પહોળાઈ તો પણ ચાલે, અને L ગુણ્યા B લખો તો પણ સાચું જ કહેવાય। તો લંબાઈ કેટલી? 500, તો 500 પહોળાઈ કેટલી? તો કે 300, 500 ગુણ્યા 300, આ બેનો ગુણાકાર કરીએ 5 ગુણ્યા 3 એટલે 15, અને પાછળ જેટલા ઝીરો છે એ મૂકી દઈએ એટલે કે 1, 2, 3, 4, અહીંયા 4 ઝીરો, આના 2 અને આના 2 એટલે 4 ઝીરો, એટલે 150,000 મીટર સ્ક્વેર, એટલે કે ચોરસ ભાગનું આપણે ક્ષેત્રફળ મળ્યું। કેટલું મળ્યું? તો કે લંબચોરસ જમીનના ભાગનું ક્ષેત્રફળ 150,000 મીટર સ્ક્વેર છે। હવે પછી શું કીધું છે ડબલ આઈમાં, કે 1 મીટર સ્ક્વેર જમીનની કિંમત રૂપિયા 10,000 હોય તો તેની કિંમત શોધો। એટલે કે આ જમીનનો ભાગનું ક્ષેત્રફળ કેટલું? 150,000 મીટર સ્ક્વેર। હવે 1 મીટર સ્ક્વેરનો ભાવ 10,000, તો 150,000 મીટર સ્ક્વેરનો કેટલો એ આપણે ડબલ આઈમાં શોધવાનું, તો પણ એ પણ શોધીએ।
लेके एक मीटर स्क्वेर जमीन की कीमत बराबर रुपया 10,000, तो 1,50,000 मीटर स्क्वेर जमीन की कीमत बराबर 10,000 गुणिया 1,50,000, तो 1,50,000 जी है ना मैंने पाचड़ 4 0, एट कुल के जीरो आ चार आना एट 8 0 आ 15, 1, 2, 3, 4, 5, 6, 7, 8 0, तो आप सीधी संख्या लखी सकी है। एकम, दशक, सौ, हजार, 10,000, लाख, 10,00,000, करोड़, 10 करोड़, अने 1,50,000,000,000, એટલે જમીનની કિંમત કેટલી થશે? 1,50,000,000,000, તો આપણે છેલ્લે લખશું કે જમીનની કિંમત રૂપિયા 1,50,000,000,000 થાય। ત્યાર પછી દાખલા નંબર 2 જોઈએ, જેની પરિમિતિ 320 મીટર છે તેવા ચોરસ ભાગનું ક્ષેત્રફળ શોધો। અહીંયા આપણને પરિમિતિ આપેલી છે, તો આપણને ચોરસ ભાગનું કીધું, ચોરસમાં બધી બાજુ કેવી હોય? સમાન હોય, પણ આપણને લંબાઈ આપણને આપેલી છે નહીં, તો સૌથી પહેલા આપણે શું કરવું પડશે? લંબાઈ શોધવી પડશે। લંબાઈ શોધવા માટે શું કરશું? તો કે આપણને પરિમિતિ આપેલી છે, તો પરિમિતિનો ઉપયોગ કરી આપણે બાજુની લંબાઈ શોધશું। તો આપણે શું કરશું કે ચોરસ ભાગની પરિમિતિ બરાબર એનું સૂત્ર શું હતું? તો કે 4 ગુણ્યા બાજુની લંબાઈ, તો પરિમિતિ કેટલી? 320, તો એની જગ્યાએ મૂકીએ આપણે 320 બરાબર 4 ગુણ્યા બાજુની લંબાઈ। આપણે બાજુની લંબાઈ શોધવાની, એટલે 4 ને બરાબર ને આ બાજુ લઈ જઈએ, આ બાજુ ગુણાકારમાં છે, આ બાજુ આવશે તો ભાગાકારમાં આવશે, તો 320 ભાગ્યા 4 બરાબર બાજુની લંબાઈ, અહીં છે દુરાડી, 8 4 32, પાછળ 0 એટલે 80, તો 80 મીટર સ્ક્વેર બરાબર બાજુની લંબાઈ, અહીંયા આપણને બાજુની લંબાઈ મળી। હવે આપણે ચોરસ ભાગનું ક્ષેત્રફળ શોધવાનું છે, તો બાજુની લંબાઈ આપણને મળી ગઈ છે, તો એના ઉપરથી આપણે ચોરસ ભાગનું ક્ષેત્રફળ શોધી શકીએ। તો ચોરસ ભાગની બાજુની લંબાઈ 80 મીટર છે, તેથી હવે ચોરસ ભાગનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા લંબાઈ, 80 ગુણ્યા 80, 8 ગુણ્યા 8 એટલે 64, અને પાછળ 2 0 એટલે કે 6,400 મીટર સ્ક્વેર ચોરસ ભાગનું ક્ષેત્રફળ મળે। ક્યારે? તો કે એની પરિમિતિ 320 હોય ત્યારે। પરિમિતિ ઉપરથી આપણે શું કરશું? પહેલા એની બાજુની લંબાઈ શોધશું, અને બાજુની લંબાઈ શોધ્યા પછી એનું આપણે ક્ષેત્રફળ શોધશું, તો છેલ્લે આપણે શું મળ્યું? આમ ચોરસ ભાગનું ક્ષેત્રફળ 6,400 મીટર સ્ક્વેર છે। તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે સ્વાધ્યાય યાદ રાખવાના મુદ્દા જોયા, અને ત્યાર પછી સ્વાધ્યાય 11.1 ની અંદર દાખલા નંબર 1 અને દાખલા નંબર 2 જોયો। આજે છે એ તમારી પાકી નોટની અંદર લખી નાખજો। તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અહીંયા સુધી રાખીએ છીએ, નેક્સ્ટ વિડીયોની અંદર આપણે આગળના જે દાખલાઓ છે એનો અભ્યાસ કરશું। ત્યાં સુધી દરેક વિદ્યાર્થી મિત્રોને નમસ્કાર।